मोड़ साहब एक बार जोरदार तालियों थी बधाओ राजेंद्र साहब गढ़वी वाली वढवाण नी जोक अमे मरी पण मेली नहीं बाजे बधा लोग वढे पण वेड़े नहीं आज वढवण ना आंगणे वढवण ना पादर मां बेटो बाप तने चीले चाले नहीं बेटो बाप तने चीले चाले नहीं तो जननी काउ जन ई वरवू लागे वीहळा दीकरो होय ई बापना चीले हालवो जोई हालवो जोई हालवो जोई बेटो बाप तने चीले चाले नहीं घणा समय थी एवं कहेवातुं के दुनिया नो सौथी मोटो जो मेळो थातो होय ई तरणे तरणनो मेळो थातो वर्ल्ड फेमस फेर पण वढवाणना भवानी सिंहजी मौर्य भवानी मामा जे मेळो करता ने ई तो तरणेतर नहीं भारत नहीं पण दुनियाना गमे ये खोणे जाओ ने तो एवा सांस्कृतिक प्रोग्राम एवी व्यवस्था एवी लागणी ई क्यांय मळती नहीं वढवाण शिवाय ज्यां गईढा बूढ़ा मेळो जोवा आवता एने घड़ीक आराम करवो होय तो अहीं खाटलाय रहेता ज्यां ओशिका रहेता अने कोक नवोठा भाई होय नानू बाळक होय अने इने मेळो करवा आवू हो बाळक कजीए चढ्यू होय अने बाळकने लईने कांखमां लईने आवू होय ने तो एक ज दुनियानी अंदर मेळो हतो के ज्यां आई घोड़िया घर पण हतो ई अमारा भवानी मामा ई मेळो एवो करता के दुनियाने एनो दाखलो लेवो के मेळो केम कराय अने गर्व छे ई वातनो કે જ્યારથી વઢવાણના પાદરની અંદર આ મેળો થાય છે 18 વર્ણના સાથથી થાય છે પણ એક પર વખત કોઈ નાનો એવો ઝઘડોય નથી થયું નાનો એવો તણખલુય નથી થયું કે નાના એવી વઢવાડેય નથી થઈ ઈ આ વઢવાણની જનતાને કારણ છે વઢવાણની જનતા માટે જ આટલા વર્ષથી મેળા થાય છે इनो ई मेळो बेटो बाप तने चीले चाले नहीं युवराज सिंह आजे मेळाना चेरमेन होय अमारे हरपाल सिंह प्रमुख पदे होय बहादुर सिंह सोलंकी रैया भाई अंकित सिंह एसपी राठौड़ कोना कोना नाम लो कोना कोना પણ મારે જે અત્યાર સુધી વાત કરી મારે છે ને દુનિયાની વાત કરવી જ નથી દુનિયા આખીને વઢવાણે સુવાય પણ એની વાત કરવી છે અત્યાર સુધી બધી દુનિયાની વાતો થઈ કે આમ થયું તો આમ થયું આમ થયું તો આમ થયું પણ આમ બન્યું તો આમ બન્યું એ વઢવાણે દુનિયાને શું આપ્યું ને એ વાત કરવી છે મારે અને વઢવાણની જનતા હોય વઢવાણથી તમને પ્રેમ હોય વઢવાણને જો તમે ચાહતા હોય તો આ સાંભળજો મનોરંજન તો ઘણી વાર થશે લોકરંજન તો ઘણી વાર થશે પણ આ વઢવાણ દુનિયાની માલિકો વઢવાણે શું ભાગ ભજવ્યો છે અને વઢવાણે દુનિયાને શું આપ્યું છે ને એ તમે સાંભળજો ભારત વર્ષની અંદર હરેશભાઈ બે જ નગરી છે ને એ સૌથી પુરાતન નગરી છે એમાં પ્રથમ પંક્તિમાં કાશી આવે
બીજી પંક્તિની અંદર મેં કીધું ને વાલી વઢવાણની ઝોક અમે મરી પણ મેલી નહીં. એ બીજી પંક્તિની અંદર છે ને એ આપણું વઢવાણ આવે ભારતનું સૌથી પુરાતન નગર. જેમ્સ કન્નર ટોલ્ડ હિસ્ટ્રી ઓફ મારવાડ લખી જેને એને નોંધ લીધી યુરોપમાંથી આવ્યા પછી કે મે ભારતની અંદર કોઈ નગરને કોઈ ગામને મે શહેરનો દરજ્જો નથી જોયો. એક જ શહેર એવું હતું કે કન્નર ટોડ આવ્યો ને તે દીએ વઢવાણ શહેર લખાતું, નગર લખાતું હતું. શહેરની અંદર જો ભારતની અંદર પ્રથમ પંક્તિની અંદર આવતું હોય ને તો એ વઢવાણ શહેર છે. અહીં નગરપાલિકાની આખી બોડી બેઠી છે, અહીં પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ સાહેબ બેઠા છે. એ નોંધ લેજો દુનિયાવાળા જીટીપીએલના માધ્યમની અંદર કે ભારતની અંદર પ્રથમ શહેરનો જેને દરજ્જો હોય ને તો એ વઢવાણ શહેર. સિક્કો વાગે નગરપાલિકાનો, ત્યાં વઢવાણ શહેર. જ્યાં મહાભારતનો મહાયોદ્ધો અર્જુને આ ભોગવવાની માલિકો રાતવાસો કર્યો છે, તેથી વઢવાણનું નામ મણિનગર હતું, મણિપુર હતું. ઈ મહાભારતની અંદર વઢવાણનો ઉલ્લેખ છે. આ વઢવાણ નગરીની માલિકોર જેદી ઈ ગુપ્તવાસની અંદર રહ્યા, તેદી ધોળકાની માલિકો રસોયો બીનો ભીમ અને ફરતો 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 અહીં જે ત્રણેતર છે આ પછી મેળો થાય ત્યાં મસ્તવધ કર્યો અર્જુને. ઈ ધોળકાથી નીકળી અને આ રસ્તો લીધો હતો અને વઢવાણની માલિકો રાતવાસો કર્યો હતો. ઈ મહાભારતનો મહાન યોદ્ધો હતો ને ઈ અર્જુને આ વઢવાણના ભોગાવવાની માલિકો રાતવાસો કરવો પડ્યો હતો. અને મહાભારતમાં કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને મણિપુર વઢવાણનું નામ ત્યાં લખવું પડ્યું. વિચાર કરો આ કેટલી નગરી જૂની હશે. અને આ ભોગાવવાની અંદર ડાર્વિન ઉત્ક્રાંતિવાદનો જેને કે લેખક કહેવાય, મોટો મોટો સાયન્ટિસ્ટ કહેવાય ને, એને વઢવાણના ભોગાવાની અંદરથી પહેલો જીવ જે પ્રગટ થયો હોય ને એના અવશેષ આ વઢવાણના ભોગાવામાંથી મળ્યા હતા. જે વાત કહું છું વાંચી નોંધ સાથે જીટીપીએલના માધ્યમ સાથે, કાલ સવારે આમાંથી કોઈ પણ વ્યક્તિ કે જીટીપીએલમાં જોતા વ્યક્તિમાંથી કોઈ પણ કહે ને તો નોંધ સાથે ઇતિહાસના લેખિત પુરાવા સાથે આપીશ. મહાભારતની અંદર જ્યારે વઢવાણનું નામ આવ્યું ત્યારે એનું નામ મણિપુર મણિનગર હતું. એના પછી એનું નામ અસ્થિગ્રામ, એના પછી યશો ભૂષણમ સર્વદા વર્ધમાન. મહાવીર સ્વામી આજે 2500 વર્ષ થઈ ગયા છે. ઈ મહાવીર સ્વામી ના પગલા પીડ્યા ઈ વર્ધમાનપુરી, એનું નામ વર્ધમાનપુરી થયું. અશોભૂષણમ સર્વદા વર્ધમાનમ, જેટલા નગર છે એના ફરતા ગઢ છે. આજે 370 ની કલમ લાગુ કરીને ઈ શ્રીનગર, ઈ શ્રીનગર ને એક જ દરવાજો, જે તે સમયે હરિસિંહનો કિલ્લા બંધી હતી અને એને એક જ દરવાજો હતો એને શ્રીનગર કહેવાય, એટલે એને શ્રીનગર કહેવાય. બે દરવાજા હોય તો અલગ કહેવાય અને બે દરવાજાથી વધારે દરવાજા હોય ને એને શ્રીનગરની ઉપમા. ભારતના ઇતિહાસની અંદર એક જ નગરનો ગઢ કિલ્લો એવો છે ને કે જેને સાત દરવાજા છે, જેને સાત દરવાજા. કઈક કઠૈયા અને ધરતી ઢંક થયા. દુનિયાની માલિકો ગઢ નહોતા એવું નહોતું. આ 370 ની કલમ લગાવીને ત્યાં ગઢ જોવા નથી મળતો. મહમદ બેગડો અહેમદ શાહ જેના નગર ઉપરથી જબ સસ્સે પે કુત્તા આયા, અહેમદ શાહને શહેર બચાયા. 1,00,000ની ફોજની અંદર બાગડતા ધમા 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 કરતો અહેમદ શાહ સાબરમતીના ઈ કિનારે એના ઘોડા પાવર નીકળ્યો હતો અને એને દ્રશ્ય જોયું. અમદાવાદ ઈ વખતેનું નામ કર્ણાવતી હતું. કર્ણાવતી નગરની અંદર સાબરમતીના પાણી પાવા ઘોડલા ગયા એને એક દ્રશ્ય જોયું અને આખું ચોકી ગઈ. રોગ તો
सारी फौज को रोक दो कि जहां अपना गुस्ताखी माफ, धूप खड़ी है, सारी फौज तड़फ रही है, आप अगर हुक्म करो तो फौज को आगे बढ़ने की हुक्म दो कि नहीं, अब यहीं से कहीं आगे नहीं जाना है, बस यहीं बस जाना है, यहीं बसेरा कर लेना है। ये हेमत साए दृश्य जोयू, ई साबरनु पाणी केटलू आकरू हतु के जब सस्से पे, जब कुत्ते पे सस्सा आया, एक लाख नी फौज ले निकलो तो ने इनी आगर डाघिया कुतरा हता, इना डाघिया कुतरा नी हामे ई साबरनु पाणी पीवा वालू ससलू पाठण थई गयो अने कुतरू બી અને ભાગ્યું અને એ દ્રશ્ય છે ને અહેમદ શાહે જોયું અને એના શબ્દો એના મોઢામાંથી શબ્દ સરી ગયા, જબ કુત્તે પે સસ્સા આયા તબ અહેમદ શાહને શહેર બસાયા, અહેમદે આબાદ। અને એમાંથી અમદાવાદ થયું, અમદાવાદ ફરતે ગઢ હતો, આખો ગઢ હતા, તમે જાયજો ક્યાંક એ ગઢ જોવા મળે છે નાની નાની ઓલી। દુનિયાના જે મહાનગરો કહેવાય ને મહાનગરો, ઈ મહાનગરો પૈકીનું એક શહેર છે ઈ અમદાવાદ છે। હિન્દુ સંસ્કૃતિનું કર્ણાવતી નગરી જેને કહેવાય, ઈ હિન્દુ સંસ્કૃતિનો છે ને ઈ કીર્તિસ્તંભ છે ને ઈ અહેમદાબાદ છે, અમદાવાદ કર્ણી નગરી। પણ એનો ગઢ છે ને હજી નથી, વિધ્વંસ થઈ ગયો છે એનો ગઢ પણ નથી, પણ કઈક ગાઢ આવા અમદાવાદ નહીં પણ પાલનપુર લો, લખતર લો, રાધનપુર લો, એવા કેટલાય ગઢ હતા, એ ગઢ છે ને એ ધરતી ભેગા થઈ ગયા છે, એ વિધ્વંસ થઈ ગયા છે। કઈક ગાઢ, કઈક ગઢૈયા, કઈક રાજાઓ, કઈક ગાઢ, કઈક ગઢૈયા, એ ધરતી ઢંક થયા, પણ હજુ લગ જોધાણ ગઢ ઉભો વાણનો, હજી લગ ગોધાણ આ ગઢ ઉભો વાણનો, અમારો ગઢ છે ને યકબંધ ગઢ છે। આહેલમાં તમે ગમે દુનિયાનો માણસ આહેલો આવે, એ સાત દરવાજા બંધ કરી દે ને કોઈની તાકાત નથી કે વઢવાણ શહેરને માલિકોર આવી શકાય, વઢવાણ શહેરને આવી શકાય। એ જોથાણ કવિને લખવું પડે, કંઈક ગઢ, કંઈક ગઢૈયા, એ ધરતી ઢંક થયા, પણ હજુ લગ જોધાણ અમારો ગઢ ઉભો વઢવાણ, મારો ગઢ ઉભો વઢવાણનો। આ આ વાતું છે વઢવાણની, વઢવાણે શું આપ્યું છે આ દુનિયાને, જે રાષ્ટ્રપિતા છે, આ જીટીપીએલ ના માધ્યમમાંથી કહું છું, જે આ નોટુની અંદર જેના ફોટા આવે છે, જેને દેશને આઝાદ કરાયો ને, એ મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીને છે ને, એ તો આફ્રિકાનો બેરિસ્ટર હતો યુવરાજસિંહ। આ વઢવાણની જનતા, વિદ્વાન જનતા નોંધ લેજો, આ વઢવાણની વાતો કરવી છે મારે। આ દુનિયાને જેટલા જોતા હોય ને એને વઢવાણ શું છે એ બતાવવું છે, એટલે હું વાત કરી રહ્યો છું। આ મેળા તો હજારો થશે, આ ચકેડી અને ફેર ફુંદેડી તો આપણે હજારો વાર બેસું, પણ જો તમે વઢવાણમાં રહેતા હોય, આ વઢવાણના ભોગાવાના પાણી પીતા હોય ને, તો આજ વઢવાણની વાતો સાંભળી લેજો, તમને છાતી ગાજ ગાજ ફૂટશે કે આપણું આ વઢવાણ, આ આપણું વઢવાણ છે, આ વઢવાણે શું આપ્યું છે। આજ દુનિયાના પટની માલિકો એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ નથી થતા, આ વઢવાણની માલિકો જ કેમ થાય છે, સંસ્કૃતિ જાળવી રાખી છે। અમને કીધું ને દિગુભાઈ કે આ સામે ઉભેલા માણસ છે ને એ એક પગે, આ આ હમણાં અહીં જાય કોઠારીયા મહાદેવ એક પગે કે મહાત્મા તપ કરે છે, આ એક આ તપ જ છે, એક પગે ઊભા છે, એક પગે ઊભા છે, ભલા આપણે તપ કરવાની જરૂર નથી। આ વઢવાણની જનતા છે કે સંસ્કૃતિને સાંભળવા બેઠી છે, ધર્મને સાંભળવા બેઠી છે, આપણી વાતોને વઢવાણની વાતોને સાંભળવા બેઠી છે। કોક દીક તો સાંભળો ભલા માણસ, લોક રંજન મનોરંજન આ તો બધું થવાનું છે, થવાનું જે થવાનું છે, પણ દુનિયાને પટની માલિકો તમે જાશો ને, અમદાવાદમાં જાઓ, બેંગ્લોરની અંદર જાઓ, જે મહાનગરી બોમ્બે કહો કે દુબઈની માલિકોર જાઓ ને, તો હું જે વાત કરું છું ને એ સાંભળશો ને, તો દુબઈની માલિકોર જશો ને તો તમે છાતી કાઢીને કહેશો કે હું વઢવાણનો છું, વઢવાણનો છું, વઢવાણ। મહાત્મા ગાંધી આફ્રિકાનો બેરિસ્ટર થયેલો, ધોતી નહોતો પહેરતો તેથી, તેથી તો કાળો કોટ પહેરતો, બેરિસ્ટર હતો। જો આ અઢારે વર્ણનું નગર છે હરેશભાઈ,
આ બધાને જ ખબર છે કે અહી બધી કોમ બહુમતી, કોઈ લઘુમતી માં નહીં. સતવારા સમાજ જોવો તો બહુમતી, બ્રાહ્મણ સમાજ જોવો તો બહુમતીમાં, મુસ્લિમ મારો બિરાદર ભાઈ જોવો તો બહુમતીમાં, અહીં રાજપૂત કારડિયા રાજપૂત સમાજ જોવો તો બહુમતીમાં, અહીં કોઈ લઘુમતીમાં નહીં. એક જ નગર એવું છે, બધાય બહુમતી, બધાય બહુમતી. એક એક સમાજે વઢવાની અંદર જે ભોગ આપ્યો છે ને, આજ જે આપણે મોતી ચોક કહી છી, મત કાયજુ કહેવાય જેને વઢવાણ નો યુરસ. અમારી વઢવાણની એકાદી વાત તો સંસદમાં મૂકજો ભલા. જે વઢવાણ નું કાળજુ કહેવાય મોતી ચોક, રાષ્ટ્રપિતા હતો, ઈ કાળો સૂટ પહેરીને ફરતો હતો, એને પહેલી વહેલી ખાદી પહેરતો કર્યો હોય તો મોતીભાઈ દરજી એ સ્વદેશી અભિયાન ઉપાડ્યું હોય ને તો આ વઢવાણમાં સ્વદેશી સ્વદેશી અપનાવો અને ખાદી આમ બનાય અને ખાદી પહેરો, એ આ ઘરશાળાના પાયા નાખ્યા ને ત્યારે મહાત્મા ગાંધી અહીં ઘરશાળાના પાયાના ઉદઘાટનમાં આવ્યા હતા. અને તારે મોતીભાઈ દરજીએ છે ને એને ખાદી પહેરતો શીખવાડ્યો હતો, અને સ્વદેશી અપનાવો એ ક્યાંતું શીખવાડ્યું હોય ને તો એ વઢવાણના પાદરે શીખવાડ્યું છે. આજે દુનિયા અસ્પૃશ્યતા નિવારણની વાતું કરે છે કે અસ્પૃશ્યતા ન હોવી જોઈએ, જાતિ ભેદ ન હોવા જોઈએ. 1922 ની અંદર કાઠિયાવાડ નું રાજ્ય અધિવેશન થયું હતું ને એ વઢવાણ ની અંદર થયું હતું, અને તેનો મેઇન મુદ્દો હતો કે અસ્પૃશ્યતા ન હોવી જોઈએ. દલિત સમાજ છે એ આપણો ભાઈ છે, ભાઈ ભાઈ છે. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ વઢવાણની માલિકોર હતો ને, એ જેથી આફડછીટ લાગતી હતી અડતા નહોતા ને, એ ખૂણામાં બેઠેલા દલિત સમાજને એ સ્ટેજ ઉપરથી ઉતરી અને બથ ફરી મળી, અને મળે તો ભલે પણ ચુંબી ફરી, અને અસ્પૃશ્યતા નિવારણનું જે પહેલું પગલું ભર્યું હોય ને તો વઢવાણના પાદરા. વઢવાણે શું આપ્યું છે ભલા માણસ? મહાત્માને ખાદી પહેરતા શીખવાડે અને દુનિયાને અસ્પૃશ્યતા નિવારણ કરતું શીખવાડે આ વઢવાણ છે. હરેશભાઈ દીકુભાઈએ કીધું ને કે આપણે રોજા પડતા હોત જો રાણો અને શિવાજી ના હોત તો, પણ અમારું વઢવાણ તો શું કહે છે ભલા માણસ? જિલ્લા કાદીર અરબ થી આવ્યો હોય, અરબ નો હતો, અને મહાઉદ્દીન જિલ્લા કાદીર ઇને એક જ શહેર અહીં પસંદ કર્યું કે આ શહેરની અંદર રોકાવું છે, અને શહેરની અંદર રોકાણો, અને રોકાણો ને એ કારડિયા રાજપૂતના ઘરે રોકાણો, મકવાણા સમાજની ઘરે રોકાણો. ઇને ગુજરે તો ઘણા વર્ષ થઈ ગયા ઉરાસિંહ, બહાદુરસિંહ ધર્મ નિરપેક્ષતા શું કહેવાય અને ધર્મ શું કહેવાય નહીં તો વઢવાણ પાસેથી શીખવું પડશે. ઇને ગુજરી ગયા તો આજ 500 વર્ષ થઈ ગયા, પણ હાલની અંદર વઢવાણની અંદર કેટલાય મહાનુભાવો થઈ ગયા, પણ જેના નામથી જે ચોક વખણાય ને એ મોટા પીરનો ચોક જિલ્લા કાદરીના નામથી. અને આજ પણ તાજિયા નીકળે ને એ હિન્દુ નો દીકરો પહેલા તાજિયા લે છે, મજહબ નહીં શીખાતા, આ પસ મે બેર કરના, હિન્દી હૈ ઓર વતન હિન્દુસ્તા હમારા, હિન્દી હૈ ઓર વતન હિન્દુસ્તા હમારા. એ પહેલી વખત દુનિયાને શીખવાડ્યું હોય કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન.
રામ રહીમ એક છે ભલા માણસ ઈ અમારા મોટા પીરના ચોકની અંદર. આજ પણ હું દુનિયાને આહવાન કરું છું કે ક્યારેક આવજો તાજિયા હોય ને તો પહેલો તાજિયો અમારો હિન્દુનો કારડિયા રાજપૂત સમાજ ઉપાડે છે. નવરાતની અંદર છે ને મારો મુસ્લિમ બિરાદર મારો ભાઈજાન છે ને એ માના દેવડા પ્રગટાઈ અને ચાવુસ ઉરાસિંહ આ ઓ ચાવુસ કસબા શેરીમાં રહે છે હરેશભાઈ. ચાવુસ જે માના ગરબા ગાય ને એવી તો કોઈની તાકાત નથી. બચવું બાપુ જેને ગરબા ગૌરવતા માનો ગરબો તું ગાને તો રૂડું લાગે. ઓ તો આજ છે ને જુનાગઢ ની અંદર માંડલિકના દરબારમાં માં રમવા નીકળે કે ન નીકળે પણ ચાવુસ તું આજ માનો ગરબો ગઈશ ને તો અખિલ બ્રહ્માંડની રાજ રાજેશ્વરી મહામાયા અંબાને છે ને વઢવાની પાદળની માલિકોર રમવા આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે. એ ચાવુસ એ મુસ્લિમ બિરાદર મારો ભાઈજાન માના ગરબા ગાતો હોય ને તો હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની કોઈ પણ બિરુદ મળે ને તો એ વઢવાના પાદળની માલિક. મિર્ઝા અજીઝ કોકા આવડજો વેગડ સાહેબ. મિર્ઝા અજીઝ કોકાએ આખું હિન્દુસ્તાન ધ્વંસ કરી નાખ્યું. ચા પીશું પછી. હા ભલો આ શું છે પાછળ બેઠા છો ને એટલે આમ ઘડી પડી. મિર્ઝા અજીઝ કોકાએ બહુ 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 તત્વની વાત કરવા જઈ રહ્યો છું હરેશભાઈ. મિર્ઝા અજીઝ કોકાએ આખા હિન્દુસ્તાનના મંદિર છે ને વિધ્વંસ કરી નાખ્યા અને તોડતો 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 ધીરો 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 નીકળ્યો. સોમનાથ તોડ્યું અને વઢવાના પાદરની માલિકોર એક મંદિરને તોડતો હતો. એક ભગવાધારી એક સંત એક સાધુ નીકળ્યો. એને જોયું કે વઢવાણ નગરની માલિકોર એક મંદિર તૂટી રહ્યું છે. ભગવાન પહેર્યા હતા હાથમાં કરતાલ્યું હતી સુષુપ્ત અવસ્થામાં હતો એનો જે થેલો હતો એમાં કરતાલ્યું હતી. એ મંદિરને તૂટતું જોઈ અને એને થેલામાંથી કરતાલ્યું કાઢી અને જુનાળાના પાદરની માલિકોર એક પગે જેમ નરસિંહ કોઈ હિન્દુ કા સંત લગતા હૈ બુલાઓ ઇસકો ઇસકો બુલાઓ ઇધર બુલાઓ કે ક્યા હૈ ક્યો નાચ રહા હૈ યે તો તેરા મંદિર તૂટ રહા હૈ કોણ હૈ તું કે જહાં અપના ઇન્સાન હું મેં જહાં અપના ઇન્સાન હું મેં કે લિબાસ સે તો કોઈ હિન્દુ દિખ રહા હૈ અરે કે લિબાસ મેં ક્યા રંખા હૈ આપ ઘટ રંગા નહીં તો પ્રગટ રંગે ક્યા હુઆ જગત જોગી જાને નહીં તો ભગવે રંગે ક્યા હુઆ આપ ઘટ રંગા નહીં તો પ્રગટ રંગે ક્યા હુઆ અરે લિબાસ સે તો મેં હિન્દુ દિખ રહા હું અગર અભી લિબાસ બદલ દું તો આપ કહો કે મુસ્લિમ હો લેકિન મેં ના હિન્દુ હું ના મુસલમિન હું મેં તો ઇન્સાન તો ક્યો નાચ રહે હો કે જહાં અપના ગુસ્તા કી માપ અગર આપે મંદિર તોડ રહે હો તો ઇસ મંદિર કી જગહ આપકા જનાન ખાના તો બનાવો કે નહીં આપકે લીએ કોઈ હવેલી તો બનાવો કે નહીં કોઈ જનાન ખાના તો હોગા નહીં તોડ દો અભી તોડ દો જલ્દી તોડ દો જીતના બને ઉતના જલ્દી તોડ દો ઇસકે લીએ આપ જનાન ખાના તો બનાવો કે નહીં આપકી બેગમો કો રહેને કે લીએ કોઈ હવેલી તો બનાવો કે નહીં તોડ દો તોડ દો તોડ દો. મિર્ઝા અજીઝ કોકા જે આખા હિન્દુસ્તાનની અંદર જેનું કાળજું નહોતું ફડક્યું એનું કાળજું ફડકી ગયું. આટલી સહજતા આટલી ધર્મ નિરપેક્ષતા જેને ધર્મ હારે કંઈ લાગતું જ નથી જે ઇન્સાનની વ્યાખ્યા કરે છે જે માનવતાની વ્યાખ્યા કરે છે આ કયું નગર છે. એટલે કીધું કે આ વઢવાણનું પાદર છે અને મધચોકની અંદર વઢવાણમાં તમે ઊભા છો કે ક્યો નાચ રહા હૈ કહે
જહાપના તમે આ મંદિરને તોડી નાખો, તમે આ મંદિર તોડાવશો એ તમારા જનનખાના નથી બનવાના, તમારી બેગમોની હવેલી નથી બનવાની, તમારા નાચ ગાન નથી થવાના, તમે એ મંદિર તોડી નાખશો પણ તમે અલ્લાહની મસ્જિદ બનાવશો. એ એક જ છે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન. આ મંદિર તોડી અને મસ્જિદ બનાવી નાખો એ તો નામ અને લેબલ જુદા છે ભલા માણસ, પ્રહોર નિશી ખુદાનું ઈશ્વરનું નામ એ લેવાનું છે. મંદિર તોડી અને મસ્જિદ બનાવી નાખો એટલે અમે અલ્લાહનું નામ પુકારવા માંડી, અમે અલ્લાહનું નામ પુકારવા માંડી. અને મિર્ઝા અજીઝ કોકાએ અડધું મંદિર તોડેલું અટકાવી દીધું. મોતી ચોકની અંદર હાલ પણ મંદિર છે મોરલી મનોહર, હાલ પણ મોરલી મનોહર, આ કૃષ્ણનો જેનો જન્મ છે ને એ હાલ પણ મોરલી મનોહરનું મંદિર છે. એ યૌવનનું કાળજું કંપી ગયું અને આજ પણ અડધું તોડેલું મંદિર અહીંયા રાખ્યું છે, અડધું તોડેલું મંદિર રાખ્યું છે. જો વઢવાણનો નાનમ નાનો સંત, નાનમ નાનો નાગરિક, નાનમ નાનો જીવ એવું સમજી શકતો હોય કે મંદિર તોડી અને મસ્જિદ બનાવો તો એક છે, અને મસ્જિદ તોડી અને મંદિર બનાવો તો એક છે, પણ હિન્દુસ્તાનના નેતા નથી સમજી શકતા કે બાબરી તોડીને રામનું મંદિર બનાવો તો એ છે, અને રામ મંદિર તોડી અને અલ્લાહનું ઘર બનાવો ને તો એ છે. આ જો દુનિયાને છે ને એ સંદેશો દઈ શકતો હોય ને તો એ વઢવાણનું પાદર છે, એ વઢવાણનું પાદર છે. આ વઢવાણે શીખવાડ્યું છે, આ આ વઢવાણ છે. હે દુનિયાની અંદર જ્યાં ન્યાય ન થઈ શકે, કોર્ટના દરવાજા બંધ થાય ને, તેથી એક કાળ એવો હતો કે ખારવાની પોળની અંદર સેવા કુટીની અંદર જાઓ ને તો ન્યાય ન્યાયાધીશનો ન્યાય ટૂંકો પડે. એ મારા ભવાની મામાના બોલ માથે માણસો ન્યાય લઈને જતા રહેતા હતા, ભલા માણસો ન્યાય લઈને જતા રહે. બાર બાર વર્ષે નવાણ ગરાયા, આ માધાવાવની અંદર બાર વર્ષે પાણી નો આયા, તો આ વઢવાણની આ સમર્પણની નગરી છે. અહીંયા યુગલે 32 લક્ષણા પુરુષો અહીંયા આવીને બલિદાન આપ્યું છે અને પાણી આયા છે. અને ઘણા આજ આજ વઢવાણની ઈ અદંત કથા છે. વઢવાણની એમ કે આ વઢવાણના ભોગાવની અંદર માં સતી થયા કોઈ દેતવાનું આપ્યો, જ્યાં જીવ દઈ દે પાણી હાડું વઢવાણના માધાવાવની અંદર પાણી નો આવે, અને 32 લક્ષણા પુરુષો એ જીવ દંપતી નવા પૈણેલા જીવ દઈ દે, અને જો કોઈ દેતવાનો દે એટલું તો મારું વઢવાણ કંગાલ નથી જ ભલા માણસ. નોંધ લેજો, જેથી આ સિદ્ધરાજ જયસિંહ જુનાણાની માલિકો ચડાઈ કરી અને ખેંગાર મરાણો લાટનો દંડ ના સાંભળજો, જે ઘટના જુનાણાના પાદરની માલિકો થઈને આજ આજ 5000 વર્ષ થયા, આજ કૃષ્ણને શું કામ યાદ કરવો પડે છે હરેશભાઈ? 5000 વર્ષ થયા છે, આજ આપણે દીકરાના જન્મદિવસે નથી ઉજવતા, અને કૃષ્ણ જન્મદિવસની અંદર આ આપણો હાથખટનો દીકરો હોય ને દિવાળીની માલિકો કહે કે ફટાકડા લાવજો તો આપણે 2-5 ફટાકડા લાવીએ. કે આ દુનિયા જો એવી આતશબાજી જો આજ કૃષ્ણની આપણે કરતા હોય, આજ 5 કિલોની ક્યાંક લાવી અને વઢવાણનું નગરપાલિકા કૃષ્ણનો જન્મ ઉજવતો હોય તો શું કારણ છે એની પાછળ કે 5000 વર્ષે આપણે કૃષ્ણને નથી ભૂલી શક્યા? કઈ ઘટના બની હશે જે જુનાણાના પાદરની માલિકો ઘટના બની? એ જ ઘટના મિત્રો, આ વઢવાણની જ વાત બીજી કોઈની વાત જ નથી કરવી, દુનિયાની વાત. હમણે કીધું ને, હમણે અમે બેઠા હતા બધા, હરપાલભાઈ ને યુવરાજસિંહ બધા, એટલે ઓલાને કહેતા હતા કે લખો વર્લ્ડ ઇઝ વઢવાણ,
સ્વામી વિવેકાનંદ પછી જો તમને પેરિસમાં લઈ જવા માટે કોઈ પસંદગી થઈ હોય ને તો બચુભાઈ તમે થયા છો, આ આપકો લઈ જાના હે. અલગારી ચારણ, ઓડિયા વાળ, ખંભામ પાવડો, કપા બીટી કપા ધારદાર લઈ હવે ઓલા માણસો માં મારે ફ્રેન્ડ નાકા વાળે. પછી ઓલા એ કીધું, બચુભાઈ હમ આપકો કહે રહે હૈ, હમ આપકો વર્લ્ડ દિખાના ચાહતે હૈ, ઓર આપ જવાબ ભી નહીં દે રહે હૈ. એટલે નાકા નાકા વાળતો ચારણે ઈ થોરિયા માંથી પાવડો લઈને ખંભે કર્યો, અને ખંભે કરીને પહેલો શબ્દ એ બોલ્યો હતો કે આપ મુજે વર્લ્ડ દિખાના ચાહતે હો ના તો સુન લો, મેરે લિયે વઢવાણી જો વર્લ્ડ, અને વર્લ્ડ ઇજ વઢવાણ. મારા હાટુ તો વઢવાણ જ દુનિયા છે અને દુનિયા જ વઢવાણ છે. એટલે મને હરપાલભાઈ કીધું કે આપણે વર્લ્ડ ઇજ વઢવાણ લખાવો. મેં તો વર્લ્ડ ઇજ વઢવાણ નહીં પણ વઢવા જ ઇજ વર્લ્ડ. વર્લ્ડ ઇજ વઢવાણ નથી, દુનિયાની અંદર પહેલું નામ એ બચુ બાપુ કહેતા હતા કે વઢવાણ જ આવવું જોઈએ. વર્લ્ડ ઇઝ વઢવાણ નહીં, દુનિયાની અંદર વઢવાણ નથી પણ વઢવાણની અંદર દુનિયા છે. એટલે મેં કીધું લખાવું હોય તો વર્લ્ડ ઇઝ વઢવાણ નહીં પણ વઢવાણ ઇઝ વર્લ્ડ. હા આ બધા નગરો છે ને હજી ધ્વંસ થઈ ગયા છે, આ એક જ નગર હરેશભાઈ જીવતું છે કે આ જ્યાં તમને રોનક દેખાય, જ્યાં તમને પ્રગતિ દેખાય, જ્યાં તમને આમ રોનક દેખાય એવું એક જ નગર છે, આ વઢવાણ છે. ભલા માણસ કે આખા આ સૌરાષ્ટ્રને આ મેળો કરવા આવવો પડે, આ ઈ વઢવાણ શહેર છે. એક ઘટના એવી જુનાળાના પાદરની અંદર બની હતી, એની ઘટના 5000 વર્ષ પહેલા હું જે કહું છું કે કૃષ્ણનો આપણે જન્મ શું કામ ઉજવીએ છીએ, એવી ઘટના 5000 વર્ષ પહેલા બની હતી કે કોપી બે કટક્યો, લાજ લોપી બે લટક્યો, અરે દુશાસન અટક્યો ક્યોંકી કાલ ભાલ મે ભટક્યો. તો દુશાસન ને એવી બુદ્ધિ નહોતી આવી કે આ કૃષ્ણા છે, કૃષ્ણની બેન. દ્રૌપદીના ઘણાય નામ છે, એ પૈકી એક નામ કૃષ્ણ હતું. કે આનું બાવડું નો પકડાય, ભલા માણસ જેનો એક પતિ હોય એનું કોઈ નામ ન લઈ શકે તો આ તો દુનિયાનો મોટો મોટો ગાંડીવ ધારી ધનુર્ધારી એ અર્જુનની પત્ની છે, જે ગદાધારી એની પત્ની દ્રૌપદી છે, કૃષ્ણા છે. એનું બાવડું નો પકડાય એવો વિચાર દુશાસન ને ન આવ્યો. શું કામ કે જાકો મે દારૂન દુખ દેહું તાકી મતિ પ્રથમ હરી લેહું. દુશાસન ની મતિ હરી લીધી. કોપી બે કટક્યો, લાજ લોપી બે લટક્યો, અરે દુશાસન અટક્યો ક્યોંકી કાલ કાલ કેતા મોત કાલ ભાલ મે ભટક્યો હતો. અને જુનાળાના પાદરની અંદર જે ઘટના બની ને એ હસ્તિનાપુરની કચેરીની અંદર બની હતી, અને દુશાસન ને આમ બાવડું પકડી. દેખો એ પાંચ પતિ વાલી હૈ, ઓ રાજ નંગી નાચને કી બારી હૈ, બુલાઈ લે. દુશાસને હસ્તિનાપુરની કચેરીની અંદર કીધું, કહે દુશાસન કચારી મે બારી બારી કે પાંચ પતિ વાલી કો નંગી નાચને કી બારી હૈ. આજ પાંચ પતિ જેના છે એને આજ વસ્ત્ર હરણ હસ્તિનાપુરની કચેરીની માલિકો થઈ જશે, એને આજ નગ્ન નાચવાની વારી આવી છે. કહે દુશાસન કચેરી મે બારી બારી કે પાંચ પતિ માલિકો આજ નંગી નાચને કી બારી. ચાર હું તૈયાર, ચાર ચોકડી હતી, બેહુંદા ચોકડી કી બીચ બેર દિખલાતા થા, ધરતા સા ભીમ દ્રગ ઝેર દિખલાતા થા, દ્રુપદા કો દુર્યોધન પેર દિખલાતા થા. કેવી 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 આ દેશની આર્ય નારીની કેવી કરુણા હશે ભલા માણસ, આ ભારતની નારીની કેવી કરુણા હશે. બેહુંદા ચોકડી કી બીચ પેર દિખલાતા થા, ચંડાળ ચોકડી જે હતી કર્ણ દુર્યોધન દુશાસન અને શકુની એ પેર દિખલાતા થા, અને ધરતા સા ભીમ દ્રગ ઝેર દુર્યોધન ના શબ્દ હતા. દુશાસને કીધું ચાર હું તૈયાર,
અમે ચાર તો તૈયાર જ છીએ, દુર્યોધન દુશાસન કર્ણ અને શકુની, આ ચાર ચોકડી ચંડાળ ચોકડી કહેવાતી, ચાર હું તૈયાર, એક ઓર કો બુલાઈ લેહું, અરે પાંચ પતિ વાલી કી નીમ ના, પાંચ પતિ નું નીમ છે ને, અમે ચાર તો તૈયાર જ છીએ અને એક પાંચમાં બોલાવી લેશું. અમને હરેશભાઈએ કીધું ને, હરિ ઓ હરિ હાય હરિ તબ ક્યુ ના મરી જનની તનમે, શ્રી હરિ પોઢ્યા જય ઉદરમાં, અને જનની બચારી કેદ હશે ત્યાં રહ્યત નાશું હાલ હશે ત્યાં રહ્યત નાશું હાલ હશે. અને દ્રૌપદીએ ઢા નાખી કે હરિ ઓ હરિ હાય હરિ, મને ખબર નહોતી કે આ પાંચ પતિ ધાર્યા પછી મારે નગ્ન નાચવાના દિવસો આવશે તો હું મારી જનનીના પેટની માલિકોર મરી ગઈ હોત ને. હરિ ઓ હરિ હાય હરિ તબ ક્યુ ના મરી જનની તન મેં, તબ ક્યુ ના મરી જનની તન મેં, હું મારી માના પેટના ઉદરની અંદર જ મરી ગઈ હોત ને તો હારું હતું. શબ્દ સર્યા હો, કૃષ્ણ કહે આજ મોહે માલુમ નહીં મુક્ત, મુક્ત લખે છો, રટી ગયો શ્રી રામ નામ પ્રહલાદ જ્યાં લપટી ગયો થંભ ધડાકા, લો થંભ ફટી ગયો ગ્રંથ કડાકા, ધરા ધસ ગઈ ધડાકા સાથ મનો બ્રહ્માંડ, પતન ગયો ફૂટી ગયો છૂટી ગયો પૃથ્વી પલ્લો રવિ થટી ગયો તા પ્રકૃતિ પ્રવાહ, મુક્ત ઉલટ પડી ગયો શેષ સરપડી ગયો કૌરમ કડપડી ગયો અટ્ટા નાદ વિકટા નુરસી થંભ ફટ્ટા. એ મુક્ત લખે છે કે કૃષ્ણ કહે આજ, હે દુનિયાના લોકો, હે રાજવીઓ, હે અધિકારીઓ, આજ મને ખબર નથી પડતી, ખબર નથી પડતી, દ્રૌપદીનું નામ એ કૃષ્ણાય હતું. કૃષ્ણ કહે આજ મોહે માલુમ નહીં મુક્ત. દરેક કવિ કવિતા પૂર્ણ થાય ને એના પછી નામાત્રણ આવે, જે ધારદાર જેમાં જામીન હોય ઈ કવિનું નામ પહેલું આવે. તુલસી હાય ગરીબી કી કબૂ ન ખા, તુલસી દરેકમાં છેલ્લું નામ લખે પણ આમાં જામીન જે કવિ થાય ત્યાં એનું નામ પહેલું આવે. મુક્ત કવિમાં દરેકમાં છેલ્લું નામ આવે પણ એ પહેલું આવે. કૃષ્ણ કહે આજ મોહે માલુમ નહીં મુક્ત, અરે લાજ કા સમાજ ઓર કોણ અધિકાર, આજ મારી લાજ બચાવવા માટે કોણ ઊભું થાય છે. જાગી રહી બાકી આજ છીનને કી બારી હૈ, આ ચાર ચોકડીએ બધાની લાજ લૂટી લીધી છે, મારી એકની જ લાજ વધી છે. જાગી રહી બાકી આજ છીનને કી બારી, આજ છે ને આ દુશાસન છે ને એ ક્ષણની માલિકુર મારી લાજ લૂટી લેશે, લૂટી લેશે, લૂટી લેશે. આ હિન્દુસ્તાનની આર્ય નારીનો કરુણા તાક પુકાર હતો કે હે કનૈયા જાકી રહી બાકી આજ છીન લેકી બારી, આજ લૂટી જશે, હવે હવે તું ઉભો થા, કારણ કે દૂર નહીં આઘું નથી હવે, દૂર નહીં ઓર દેર નહીં, હવે દેરય નથી, હવે સમયે જાજો નથી. આ બધાની આગળ હું પાલો પકડી આ ચક્ષું આ દ્રોણ આ પિતામાં ભીષ્મ એકણ કટકો હાડરો તટ ગંગામાં જાય, પછી માનવ કુળની માય ભૂતના હરજે ભાગીરથી ઈ ગંગા પુત્ર ભીષ્મ હામું ખોળો પાથરી અને આવી છું. હવે હે કનૈયા હે ભક્ત વત્સલ, હવે તું લાજ રાખજે, કારણ કે દૂર નહીં અબ દેર નહીં, એ સારી બીજ સારી હૈ. મેં જે સારી પહેરી છે ને એની અંદર જ મારી લાજ છે, દૂર નહીં દેર નહીં, એ સારી બીજ સારી હૈ. આ મારી સારી જે મેં અંગ ઉપર લપેટી છે ને એ સારીની અંદર જ મારી લાજ છે. દસ ગજ સારી તમે ગમે અહીંયા લઈ લો, આ સુરેન્દ્રનગર લઈ લો, વઢવાણના કોઈ પણ ખત્રીની આથી સાડી લઈ લો, સુરતની મજબ ગમે એ વેપારીની અંદર લઈ લો, એ સાડી તમે કહેશો દસ ગજની સાડી હોય, દસ ગજથી મોટું માપનો હોય. એટલે અહીંયા દ્રૌપદીએ કીધું હે કનૈયા દસ ગજ સારી ઓર બલ દસો હી હજાર ગજ. આ દુશાસન જે હાડી ખેંચે છે ને એનું બળ છે ને દસ હજાર હાથી, ક્યાં સુધી આ ટકશે. દસ ગજ સારી બલ દસોઈ હજારી ગલ, ભૂલીએ ના મોરારી, હે કનૈયા હવે ભૂલતો
ना मुरारी कुछ विचारने की बारी है, लाज एक ऐसी संपत्ति मुरारी देखो रहे सही यारी और जाय बटवारी है। लाज कोई बहन दीकरी नहीं रहे ने तो इम के अमारा दीकरी बहु हारा छे, अमारा बहु तो बहु हारा छे, लाज रहे तो आखा कुटुंब नहीं रहे और ने जती रहे ने तो व्यक्तिगत जाए कि तो दीकरी जेवी हती, ई तो छोकरी जेवी हती। लाज एक ऐसी संपत्ति मुरारी देखो रहे सही यारी और जाय बटवारी है, जाय तो शब्द छुटी क्यों कन्हैया कौन पे ककार नित कौन पे नकार अने यकार ना उचारो आ कृष्ण ने एटले याद करवो पड़े छे, नोंध लेजो। आज 5000 वर्षे अपने रो जन्म उजवता होय तो ई भक्त वत्सल केटलो छे, ई भक्तो माथे कृपाळु केटलो छे, ई दयाळु केटलो छे, ई कन्हैया शब्द हजी पूरो थाय नो थाय, थाय नो थाय ने कौन पे ककार नित कौन पे नकार कन्हैया नो छेल्लो शब्द यो आवे। य पूरो नो थयो ने कन्हैयो शब्द उचार्यो ने य पूरो नो थयो ने कौन पे ककार अने यकार ना उचार्यो त्यां तो वस्त्र बनी भेटो तो सारी है के नारी है के नारी है के सारी है के सारी बीच नारी है के नारी कृष्णनी आ माया जो भला कन्हैयो शब्द उचार्यो ने आम दुशासन ने आम झटको मार्यो साड़ी नो पालो खेंचो અને 10000 હાથી નો બળવાળો ઈ ખેંચતો જ રહ્યો અને હસ્તિના પુણની કજારી જોતી જ રહી સારી હેક નારી હેક નારી હેક સારી ખબર ના સારી હૈ કે નારી હૈ નારી હેક સારી હેક સારી હેક નારી હેક નારી હેક સારી સારી બીચ નારી હૈ कि नारी बीच सारी है, सारी बीच नारी है कि नारी बीच सारी है, सारी है नारी है, सारी है कि नारी है कि नारी है कि सारी है कि सारी बीच नारी है कि नारी बीच सारी है न सारी है। यहाँ भक्त वत्सल अमुक कृष्ण जोवा वाला ही उभा था विदुर जी जेवा को के गीतों का सारी नथी ना नारी नथी न सारी है न नारी है आ सारी ये नथी ना नारी ये नथी न सारी हैं न नारी हैं दुशासन की मती आज मारी है ए स्वयं बाके बिहारी कृष्ण त्रिपुरारी है न सारी है न नारी है ये स्वयं कृष्ण या सारी बनी अने प्रकट थई गयो तो ये भक्तो जने कृष्ण नो नाम एक वक्त कन्हैयो बोले ने तो ये भक्त ने कोई दी लाज लूटावा नथी देतो, लाज लूटावा नथी देतो। एटले आपणे याद आज 5000 वर्षे ही करवो पड़े छे। ना वढवा ना पादन अंदर जो कोई कहतु होय हरेश भाई क्या राणक देवी अहीं आया अने वढवाणी जनताए कोई अहीं आग नो आपी ने सती था आ लोकवायिका छे केने सती थावू तू અને કોઈએ દેતવા ન આપ્યો રાણક દેવીએ શ્રાપ આપ્યો કે જાઓ ભોગાવામાં કોઈ દી પાણી નહીં આટલું કંગાલ છે વઢવાણ મારું રાણક દેવોનું બાવડું ભેગડ્યું ને દીદી આપણી માં બેઠી છે ને ભોગાવાની માલી ગોઈ જે જે વ્યક્તિ અહીં વઢવાણમાં જ બેસી ગયા છે બહાર ગયા જ નથી એ મોટા પીર હોય તોય ભલે આપણી માં રાણક હોય તોય ભલે આપણી માં હાડીમાં હોય તોય ભલે એ ઘડીઓ હનુમાન હોય તોય ભલે એ વઢવાણની માલિકો કાયમી બહેણા એ રાણકનું બાવડું પકડ્યું ને એ શબ્દ સરી ગયા આમ ગિરનારની હામું જોયું હરેશભાઈ ગિરનારને હજી એ જોવો તો તમને ખબર પડે અધ આબુ પાપ આવો અધ આબુ અને પૂરો ગઢ ગિરનાર જેની આગળ તો પાપ આવો કહેવાય પાવાગઢ જોવો ને એ તો પાભાગ કહેવાય પાપ આવો અધ આબુ અને પૂરો ગઢ ગિરનાર એ ગઢનાર ને જોવો ને તો આબુ અને એ પાવો ટૂંકો પડે એવો ગિરનાર છે એ રાણક દેવનું બાવડું પકડ્યું ને તેમ ગિરનારની હામું નજર ગઈ અને રાણક દેવના શબ્દ ફળી ગયા કે ફટ રે ફટ ગિર ગિરનાર આ રાજપૂતાણીની તાકાત છે આ ક્ષત્રિયાની તાકાત છે કે જડને ચેતન કરે
चेतन होय जेनामा जीव होय तो समझी सके, पण जे जड छे जे समझतु नथी ई जडनी मालिको रोय जो चेतना लावी सके ने तो आ भारत नी राजपूताणी ज लावी सके, बीजो कोई ना लावी सके। गिरनार ने हामो जोयु ने कीधु हे गिरनार फट रे फट गिरनार हजीए उभो रियो हाम तू आम छाती काढी ने उभो छु जेनो धणी मरी जाय इने गर्व करवानी जरूर न होय। शब्द सेरा फट रे फट गिरनार हजी ये उभो रियो आज मरता राखेंगार खळळीन खांगो काना थियो खळळीन खांगो कान जड़नी अंदर चेतन गिरनार ना पत्थरो पड़वा मंडाणा अने जे असवो इना घोड़वेलनी मालिकोर जोड्या था ने ई घोड़ला मरी गया मारा तरवरिया तो खार तमारू हयुन न फाइटू हंसला आज मरता रा खेंगार तमे मने गामतरा गुजरातना तमे मने गामतरा गुजरातना ई राणक देवी ई वढवाणना भोगावानी अंदर आवीने तेदिया मारा वढवाणना कारड़िया समाजना राजपूतो वढवाणनो भोगावानो घेरो करीन उभा था घेरो करीन उभा था के मां मोटे बोलू माँ मने हाजे नानपण हांबरे मोटपणी मजा मने कड़वी लागे कागड़ा अमे तने ओळखता नथी माँ तू क्या थी आई छू अमने खबर नथी पण अमारी वंश परंपरागतनी मालिकोला नियम छे के अमारी माँ ने अमारा पादरनी मालिको लई जता होय ने ई अमे जोई न सकीए वटवाणना राजपूतो अमे 500 राजपूतो उभा छी 50,000 નું સિદ્ધરાજ નું સૈન્ય છે અમને ખબર છે કે અમે અહીં પોકવાના નથી અમે યુદ્ધ જીતવાના નથી 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 પણ હે માં અમે કટ્ટી કટ્ટી બોટી બોટી ઉડી જાય ને અને અમારા મૃતદેહની માલિકોળથી તારી ઘોડવેલ જાય ને તો મુબારક છે બાકી અમે જીવતા હોય કારડીઓ રાજપૂતનો એક દીકરો જીવતો હોય અને તને અમે માનું હરણ નો થવા દે નો થવા દે નો થવા દે આ ભોગાવાની માલિકો રાજપૂત સમાજ રાણક દેવી આ શબ્દો કર્યા છે કે મને ખબર નથી આ કયું નગર છે ક્યાં હું બેઠી છું કયું નગર છે એ મને ખબર નથી પણ જે નગરના માનવીઓ આટલા માયાળુ હોય જે નગરના રાજપૂતોએ મને માં કીધી હોય ને તો હવે નાતરે નથી જવું હવે પાટણ નથી જવું હવે તો મારા દીકરાના ઘરે કાયમ માટે બેહવું છે કાયમ માટે બેહવું છે મારા વઢવાણના પાદરની અંદર કાયમ માટે બેહવું છે સતીત્વ હું પીડ્યું વઢવાણના પાદરની માલિકો મને ખબર નથી આ કયું નગર છે આ જુનાણાના પાદરમાંથી નીકળી અને અહીં આવતા હું મને કોઈએ રોકી નથી પણ આ એક જ નગર એવું છે કે જેના રાજપૂતોએ કીધું કે હે માં અમે તારું હરણ થતા ન જોઈ શકીએ અમે સિદ્ધરાજ જયસિંહને નહીં પહોંચી શકીએ એની પાછળ 50,000નું સૈન્ય છે અમે 500 છીએ પણ અમે કટ્ટી કટ્ટી બોટી બોટી અમારી એક બોટી બોટી નોખી થઈ જાય ને પછી અમારી માથેથી તારી ઘોડવેલ રથ હાલ્યા જાય ને તો ભલે પણ અમે જીવતા જીવતો તને લઈ જવા નહીં દે નહીં દે રાણક દેવીએ છે ને આ ભોગાવાની માલિકો સતીત્વ ઉપડ્યું યુવરાજસિંહ હામે ભાઈઓ ઉભી હતી એટલે કીધું કે આ ભાઈઓ કોણ છે વઢવાણની ભાઈઓ છે આ રાજપૂતો આવ્યા છે એમના કોઈ ઘરના છે એટલે કોક કીધું કે ના એ વઢવાણની ભાઈઓ નથી ઈ તો છે ને સિદ્ધરાજ જયસિંહ જુનાણા માથે ચડાઈ કરવા આવ્યો ને એના માં મિનળ દેવીની રસાલો છે હારે એ પાટણની બાયુ છે ઓહો હો હો એ બાયુને અહીં બોલાવો ને અહીં મારી નજીક બોલાવો ને નજીક બાયુ અહીં મરતા મરતા રાણકના શબ્દો નીકળી ગયા હતા કે હે બાયુ હે પાટણની બાયુ તમે એક સ્ત્રી છે અને સ્ત્રીની વેદના ન સમજી શકતા હોય તમને સ્ત્રી કહેવાનો અધિકાર છે તમે આજ જો સ્ત્રી થઈ બાય થઈ અને એક સ્ત્રી થઈ સ્ત્રીનું હરણ કરવા માટે હારે આવ્યા હોય તો તમને અધિકાર છે અને આ વઢવાણના જે રાજપૂતો ઊભા છે ને એ મારા દીકરા છે આ જોઈને દીકરા તરીકે કહું છું કે આ જોઈ લ્યો
પાટણની બાયુ તમે પાટણની અંદર કઈ વાંદરા જોયા છે? પાટણમાં હજી જાવ તો વાંદરા જોવા મળે, અહીંયા કુતરાને વાંદરા જોવા મળે, વાંદરા સિવાય ઇના ઇના રૂપક વાંદરા જેવા જોઈએ, કા વાંદરી નો ના પુત્રી નો ના જોઈએ, કોઈ હાવજર નો ઇના રૂપક નો હોય. એટલે ઈને કીધું કે એ પાટણની બાયું, હે વાંદરી હું, તમે કાયમ પાટણની માલિક કોણ કુતરાને વાંદરા જોયા છે? પણ આ જોઈ લો, આ મારા વઢવાના રાજપૂતોને, આ મારા સિંહને જોઈ લો, જોઈ લો, જોઈ લો, કારણ કે વાયે મુછડીનું ફરક. હે પાટણની બાયું, આ રાજપૂતને જોઈ લો, આવા સિંહ તમને સોરઠમાં જોવા નહીં પડે, આ વઢવાણમાં જોવા મળશે ને, એવા તો સોરઠની માલિકોર જોવા નહીં મળે, કારણ કે વાયે મુછડિયું ફરકતી અને રયણ ધબુકાંત દાન. રાણક દેવી આપણી માં છે, કાયમ માટે બે ગર્વ લો તમે. જે ક્ષત્રિયાણીને જૂનાગઢના પાદર મૂક્યા પછી ક્યાંય એને રોકાણ નથી કર્યું, એ કાયમ માટે આપણા વઢવાના પાદરની માલિકોર બેઠી છે. અને એ વઢવાના રાજપૂતો માટે મરતા મરતા સતી થતા પહેલા આ આ દંડનાયક લાટનો દંડનાયક ત્રિભુવન પાલે નોંધ્યું છે. આ તમે કાલ કહો તો હું તમને બતાવું કે આ આ રાણક દેવીના છેલ્લા શબ્દો હતા જે ત્રિભુવન પાલે નોંધ લેવી પડી, જે મિનળ દેવીને નોંધ લેવી પડી, જે સિદ્ધરાજને નોંધ લેવી પડી. એને કીધું કે હે ભાઈ, વાયે મુછડિયું ફરકતી અને રયણ ઝબુકત દાંત. રયણ દંત ક્યારે ઝબુકે? જ્યારે તમારું હાસ્ય થાય, તમારી સ્માઇલ થાય, તમે હસો તારે દાંત ઝબુકે. આજ 500 કારડિયા રાજપૂત ઉભા છે ને, એના દાંત દેખાય છે. શું કામ? કે મા માટે શહીદી ઓરવા ગયા જાય છે ને, તો એના ચહેરા ઉપર હાસ્ય છે એટલે દાંત. નમાલા મોઢા કરીને ઉભા હોય, એના દાંત ન દેખાય. ભલા માણસ દાંત ન દેખાય, મા માટે શહીદી ઓરવા ઉભા હોય ને, એ હસતા મોઢે આજ મારો વઢવાનો કારડિયો રાજપૂત છે ને, હસતા મોઢે ઊભો છે એટલે એના દાંત દેખાય છે. એની મૂછ છે ને આ વઢવાના ભોગાવાની અંદર થી વરસાદ વરસી રહેલો, તેથી પવન વહી રહેલો, અને મૂછું છે ને એ ફરાક 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 ફરક ફરક દીધી ને. મા મા છે ને, મોઢે બોલવું, મા હમણે કીધું ને, માને જ્યારે પાન ચડે ને પછી પૂરું ભાઈઓ સતીત્વ ચડ્યું ને પાનો ચડ્યો, માને દીકરા માથે હેત વર્તાણું. વઢવાણની સમાજ માટે, વઢવાણના રાજપૂતો માટે, વઢવાણના લોકો માટે ને હેત ઉભરાણું અને માનું હેત વર્ષે વર્ષે. ઘડીક વ્યોમ વાદળી રે રોલ, માડી માડીનો મેઘ બારે માસરે, જનનની જોડ શકી નહીં જડે રે લોલ. એને હેત ઉભરાણું ને, અને એને શબ્દો બોલ્યા કે વાયે મુછણિયું ફરકતી રયણ ઝબુકંત દાંક. સુન પટોળા વાળિયું, હે પાટણની બાયુ, પાટણમાં શું વખણાય? પટોળા. હજી આપણે કીધું છે, છેલ્લા જીરે મારે હાટું પાટણથી પટોળા મોગા લાવજો. પટોળા પાટણના વખણાય. એ પાટણની બાયુ હતી ને, એ પટોળા પહેરીને ઊભી હતી. પાટણની બાયુ પટોળા પહેરીને ઊભી હતી એટલે એને શબ્દ કર્યું કે સુન પટોળા વાળિયું, આ મારી લોબડિયાળીનો કંઠ, આ મારી લોબડિયાળીનો કંઠ, આ મારી લોબડિયાળીનો. અને 500 રાજપૂતે 50,000 સૈન્ય છે ને, વઢવાણનો ભોગાવો નહોતો વટવા દીધો, નહોતો વટવા દીધો, નહોતો. જીવનમાં વળે નહીં કઈ ગાંગે કે ફેફે કરવાથી, જીવનમાં વળે નહીં કઈ ગાંગે કે ફેફે કરવાથી. ઘડીક મર્દોનો શણગાર સજી લો તો મજા આવે, અરે મજા કઈક ઓર આવે. દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે મોત સામો ફરી લો તો મજા આવે. જીવનમાં વળે નહીં કઈ ગાંગે કે દેવાની જરૂર જ ન પડે. એના અંગુઠામાંથી આગ જરે,
લોકવાય નોંધ લેજો વટવાણના માણસો આ બધી લોકવાય કા છે કે રાણક દેવી આયા ને વટવાણ મળે દેતવા નો આપ્યો ને શ્રાપ દીધો ભોગવમ કોઈ પાણી ને આ હા હા તમે કયા ભવે છૂટશો તમે કોઈ સ્ટેટમેન્ટ આપો કાંઈક લોકવાયકા બોલો તો કાંઈક તો લાજ રાખો કાંઈક તો શરમ રાખો અમારા વઢવાણને ક્યાં સુધી વગોવું છે તમારે ક્યાં સુધી એ સતી થાય અહીં કોઈક ઇતિહાસકારને પૂછો આ હરેશભાઈને પૂછો દીકુભાને પૂછો કે સતીને કોઈ આગ લેવાની જરૂર જ ન હોય ભલામણ એના અંગૂઠાની માલિકોરથી આગ જરતી હોય ના અંગૂઠાની માલિકોરથી આગ જરતી ત્યાં દેદવા લેવાની ક્યાં જરૂર હોય અને વઢવાણના ભોગાવવાની માલિકોર જેથી ચિતા ખડકાણીને ધીરો 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 હાટ ઘગુંબી લુંબી યમદર વાદળ દેવળ ચોવળ યામલ હાથમાં હેલી લાદ હેલી નીર ઝલન ઠલન અળગાજ યગાજ કરે ધારી ઉપર યમ નહીં આસર યા ભરિયા અજમાલ નથુ તણ કુંવર યાલન સોય ધણી રત સંભર યામલ સોય ધણી રત સંભર યા અને સાગળા ભાંગી મોર ગંડળ ગગન દેખી ગયા કે યામળી રાત કાળી કઠણ માજમ પીવું ઠવ ગયા હિ બાબિયા સુની ભણક કાને કંથ સોધણ નમી ધરા બ નર મળી હાડ ઘમ ઘમ ધરા ધમ ધમ બરળ ચમચમ બીજળી બરળ ચમચમ બીજળી એ હાડ મીનો ધીરો ધીરો જામી ગયેલો એ વાહ વહી રહેલો અને ધીરા 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 એ છાંટા પડે અને પવન સતીત્વ થવાનું થયું ને એટલે પવન એક હારે વાયો અને પદ્માસન વાળ્યું હતું અને પદ્માસનની માલિકોર એ ખેંગારનું માથું હતું બરોબર આગ પ્રગલિત થઈ ઝાડ 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 દેતાની આગ પ્રગલિત થઈ અને પવન વાયો અને પવનની માલિકોર ખેંગારનું માથું હતું ને પદ્માસન વાળી અને પવનની અંદર નમી ગયું પવનથી નહોતું નમ્યું ભાઈ રાજપૂતને છે ને રાજપૂતાણી માથે ગર્વ થયો રાજપૂતાણી માથે ગર્વ થયો રણતાત મરે શુદ્ધ ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતીથી હમણાં હરેશભાઈ કીધું રણતાત મરે નિજ નાથ મરે રણતાત મરે નહીં રોવતીથી સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર છડી શિર જીલતી થી વહી હિંદ કી રાજપૂતાનિયા થી વહી હિંદ કી રાજપૂતાનિયા થી ઈ રાજપૂત ને ઈ ખેંગાર ને ઈ ક્ષત્રિયાની માથે ઈ રાજપૂતાણી માથે ગર્વ થયું ને એટલે પવન થી જે જે સિદ્ધરાજ જયસિંહ થી માથું ન નમે ઈ માથું નમી ગયું અને ઈ રાણક દેવી ના છે ને ઈ પાણી હતી ને ઈ પાણીએ છે ને ઈ ખેંગાર હોટ છે ને ઈ પાણીએ અડી ગયા ચુંબન કરી લીધું યુવરાજસિંહ રાણક દેવી ને આ પદ્માસન વાળીને બેઠી હતી એ ખેંગારનું મસ્તક નમી ગયું અને એ નમી ગયું આમ હોય એટલે નમી જાય એટલે એના હોઠ છે ને એ રાણક દેવીની પાણીએ ચુમી ભરી લીધી કે વાહ રાજભૂતાણી વાહ રાજભૂતાણી વાહ રાજભૂતાણી અને આખી દુનિયાને તો વઢવાણની અંદર આવવું પડ્યું મહાવીરથી લઈ અર્જુનથી લઈ આચાર્ય રજનીશથી લઈ અને બધાને આવવું પડ્યું પણ છેલ્લે છેલ્લે છે ને રાષ્ટ્રીય શાયર મેઘાણીને છે ને એની પંક્તિ પૂરી નહોતી થતી વેગડ સાહેબ રાષ્ટ્રીય શાયર મેઘાણીએ એક કાવ્ય લખ્યું એની પંક્તિ પૂરી નથી થતી એની નજર ચારે બાજુ ફરી ચારે બાજુ એને જોયું કે આ પંક્તિ મારી ક્યાં પૂરી થાય અને ફરતા 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 એ નજર વઢવાણના ભોગાવાની માલિકોર વઢવાણ શહેરની માલિકોર આવી અને રાષ્ટ્રીય શાયરની છે ને એ ભેરવી એની પંક્તિ પૂરી થઈ વાલી દિલદારાની પગની પાણી વાલી દિલદારાની પગની પાણી પરથી અમે ચૂમ્યો કસુંબીનો રંગી દ્રશ્ય જોયું ને ખેંગારનું માથું નમી ગયું પાણીને ચૂમી લીધી ને અહીંયા મેઘાણીની કલ્પના અહીંયા પંક્તિ પૂરી થઈ કે વાલી દિલદારાની પગની પાણી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ તો કહેવાનો અર્થ એ છે કે કસુંબીનો રંગ છે ને એ રાષ્ટ્રનું સૌથી મોટું કાવ્ય છે અને કસુંબીનો રંગ ગાયા પછી બીજું કાંઈ ગવાય નહીં હરેશભાઈ
સૌથી મોટું કાવ્ય છે તો એ નોંધ લો કે દુનિયાનું સૌથી મોટું કાવ્ય છે કસુંબીનો રંગ જનનીના હૈયામાં પોટંતા પોટંતા પીધો કસુંબીનો રંગ ઈ બેનીના કંઠે નિતરતા હાલરડામાં ઘોયલો કસુંબીનો રંગ ઈ મેઘાણીને જો કસુંબીનો રંગ પૂરો કરવો પડે ને તો વઢવાના પાદર સિવાય મેઘાણીનો કસુંબીનો રંગ પૂરો નથી થયો કસુંબીનો રંગ પૂરો નથી થયો ત્યાં છેલ્લી પંક્તિ વઢવાણમાં લખવી પડી કે વાલી દિલદારાની પગની પાની પરથી રાણકદેવીનો પ્રસંગ અહીંયા વઢવાના પાદરની અંદર લખવો પડ્યો કે વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ તો આપણું આવું વઢવાણ છે આવું સારું આયોજન છે કાયમ માટે આવું ચાલુ રહે વાલી વઢવાણની જોગ વઢે પણ વેડે નહીં બાજે બધા લોક વઢે પણ વેડે નહીં એવી વઢવાણની આપણી એકતા રાજપૂત સમાજની એકતા જળવાઈ રહે એવી જગદંબા મા ભવાનીને કાયમ પ્રાર્થના કે આ બધાય બેઠા છે એ કાયમ આમ હારે જ બેહે કાયમ હારે જ રે કાયમ આવીને આવી એકતા જળવાઈ રહે કારણ કે દુનિયાને મંજૂર નથી કે તમારી આવી એકતા જળવાઈ રહે પણ તમે તમારી સમજણથી જ આવી એકતા જાળવી રાખજો આવી એકતા જાળવી રાખજો જય ભવાની જય રાજપૂતાના જય જય વઢવાણ